तो भ्रष्टाचार मुद्दे पूर्व सीएम विजय रूपाणीए आखरे मौन तोड्यू छे। भ्रष्टाचारना आरोप मुद्दे विजय रूपाणीए ट्वीट कर्यू छे अने ट्वीटमां जणाव्यू छे, मने बदनाम करवानुं राजकीय षड्यंत्र घड़ायुं। रूपाणी कहे के कांग्रेसनुं जहाज डूबी रह्युं छे, कांग्रेस मुद्दाथी ध्यान भटकावानो प्रयास करी रही छे। 500 करोड़ तो शू, 5 रूपियानुं पण कौभांड थयुं नथी। વધુ વિગતો સાથે સંવાદદાતા પરેશ ચૌહાણ ફોન લાઈન પર જોડાયા છે। પરેશ, પૂર્વ સીએમ વિજય રૂપાણીએ આખરે ભ્રષ્ટાચારના આરોપ મુદ્દે મૌન તોડ્યું છે અને સ્પષ્ટતા કરી છે કે કશું જ ખોટું નથી કર્યું। જી બિલકુલ, કારણ કે છેલ્લા 10-15 દિવસથી વિજય રૂપાણી પર એવા આક્ષેપ લાગ્યા છે કે રાજકોટ રૂડામાં સમાવેશ થતા આણંદપર, નવાગામ, માલિયાસણના જુદા જુદા 20 સર્વે નંબરોની 111 એકર જમીનમાં 500 કરોડનું કૌભાંડ કર્યું છે, આવો તેમની પર આરોપ લગાડવામાં આવ્યો હતો। આ આરોપ લગાડ્યો હતો કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા, ઉપનેતા શૈલેષ પરમાર, કોંગ્રેસના દંડકસિંહ ચાવડા સહિતના નેતાઓએ આવા આક્ષેપ લગાવ્યા હતા। આ આક્ષેપ મુદ્દે અત્યાર સુધી ક્યારે પણ વિજય રૂપાણીએ એક પણ શબ્દ કહ્યો ન હતો, પરંતુ આજે તેમણે ટ્વીટ કર્યું છે। ટ્વીટની સાથે તેમણે બે પનાની જે પોસ્ટ છે તે પણ મૂકી છે। આ ટ્વીટમાં તેમણે કહ્યું છે કે ભાઈ, આ 500 કરોડના જે ભ્રષ્ટાચારના જે વાહિયાત આક્ષેપો છે તે મને, એટલે કે વિજય રૂપાણીને બદનામ કરવાનું રાજકીય ષડયંત્ર છે। કોંગ્રેસનું જહાજ ડૂબી રહ્યું છે અને એક પછી એક નેતાઓ જે છે કોંગ્રેસના, જે ભાજપમાં જઈ રહ્યા છે, અને આ મુદ્દાથી ધ્યાન ભટકાવવા માટે જે કોંગ્રેસ જે છે તેમણે આ એક રાજકીય ષડયંત્ર ગોઠવ્યું છે, આવું વિજય રૂપાણીએ પોતાના ટ્વીટમાં કહ્યું છે। સાથે જ તેમણે દાવો કર્યો છે કે ભાઈ, 500 કરોડના જે કૌભાંડની વાત ચાલી રહી છે, પરંતુ 500 કરોડ તો શું, પણ 5 રૂપિયાનું પણ આ કૌભાંડ થયું નથી। સાથે જ તેમણે એવું પણ કહ્યું છે કે ભાઈ, જેમને કમળો હોય તેમને પીળું જ દેખાય, એટલે કે તે સ્પષ્ટ થઈ ગયું છે કે જે વિજય રૂપાણી કહી રહ્યા છે કે પોતાની પરના જે આક્ષેપો છે તે તમામ પાયા વિહોણા છે, રાજકીય જે ષડયંત્ર છે તે અંતર્ગત તેમના પર આરોપ થયા છે, આવું વિજય રૂપાણીનું ટ્વીટ જે છે તેમાં તેમણે સ્પષ્ટતા કરી છે। 2 પાનાનું ટ્વીટ છે, એમાં અલગ અલગ મુદ્દાઓ તેમણે આખે જે છે મુદ્દાસર તેમણે વાત કરી છે। હવે જોવાનું હોય છે કે વિજય રૂપાણીના આવા સ્પષ્ટતા પછી, આવા ખુલાસા બાદ કોંગ્રેસ જે છે તે કોઈ પ્રકારના પુરાવા રજૂ કરી શકે છે નહીં, કારણ કે વિજય રૂપાણીએ તો એવું પણ કહ્યું છે કે ભાઈ, જે જમીનની વાત થઈ રહી છે, જે જમીનમાં 500 કરોડના કૌભાંડની વાત થઈ રહી છે, તે જમીનની કિંમત જ 75 કરોડ છે, તો પછી 500 કરોડનું કૌભાંડ કઈ રીતે પોસિબલ છે, આવી તેમણે એક સ્પષ્ટતા કરી છે। અને તમામ ડિટેલ જે છે પોતાના 2 પાનાના જે પોસ્ટ મૂકેલી છે તેમાં તેમણે આપેલી છે। હવે આખો જે એક રીતે કહી શકાય કે જે મુદ્દો જે છે કોંગ્રેસ તરફ જશે કે કોંગ્રેસ કઈ રીતે વિજય રૂપાણીના આ જે સ્પષ્ટતા છે તેનો જવાબ આપે છે। જી ચોક્કસથી પરેશ, આભાર જાણકારી આપવા બદલ। તો આખરે વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી દીધી છે કે મુદ્દાથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। 500 કરોડ તો શું, 5 રૂપિયાનું પણ કૌભાંડ નથી થયું।